હોલીડે પેકેજના નામ પર રાજકોટના વેપારી સહિત 22 લોકો સાથે ઠગાઈ કરનારની પોલીસે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસે રાહુલ ગુપ્તા નામના આરોપીને વડોદરાથી ઝડપી લીધો. રાહુલ લોકોને ફોન કરી શહેરોની હોટેલ્સમાં ફ્રીમાં જમવા માટે બોલાવતો, બાદમાં 1.5 લાખનું ટૂરનું પેકેજ 50,000માં આપવાની વાત કરી પોતાની જાળમાં ફસાવતો હતો. આ પેકેજના નામ પર પૈસા પડાવી લીધા બાદ કોઈ જવાબ નહોતો આપતો. રાજકોટના 22 લોકો ઠગાઈનો ભોગ બન્યા છે. તેમની ફરિયાદના આધાર પર પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો. તમને એક જ વિનંતી છે કે એક તો આવી કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાત કરીને તમને એક જ જગ્યાએ કોઈ રૂમમાં સીધું લઈ જવામાં આવે, નવા પેકેજીસ સમજાવવામાં આવે, એકદમથી એવું તમને બધી લાલચ આપવામાં આવે છે, તો તમે પહેલાં તો એ કંપની રજિસ્ટર્ડ છે કે નહીં, એના જે ત્યાંના લોકલ જે માણસો છે એ ત્યાંના જ છે કે પછી બહારથી આવીને ત્યાં ઓફિસો ચાલુ કરી છે, એ સિવાય જે પેકેજ આપવાના હોય તો બીજા એમના કોઈ કસ્ટમર જે રહી ચૂકેલા હોય એની એમની પાસે કોઈ વિગત હોય કે જે ખરેખર પેકેજ ભોગવી ચૂકેલા હોય, તો આ બધી વિગતો ઉપર ખાસ ધ્યાન આપો. ને બીજું, એમની સાથે એગ્રીમેન્ટ ખાસ કરો. એગ્રીમેન્ટ કરતી વખતે વ્યવસ્થિત તમને જે ભાષામાં સમજાય એવી ભાષામાં લખેલું હોય, એકથી એક ટર્મ્સ એન્ડ કન્ડિશન કે જે તમે કોઈ પણ જગ્યાએ આગળ દાવા બાબતે પણ એનો ઉપયોગ કરી શકો.